ફિલિપ્પી શહેરમાં પાવલુસ અને સિલાસ. જ્યારે સાઉલ આખા રોમન રાજ્યમાં પ્રવાસ કરવા લાગ્યો ત્યારે એ પોતાના રોમન નામના પાવલુસનો ઉપયોગ કરવા લાગ્યો. એક દાડો પાવલુસ અને એનો દોસ્તદાર સિલાસ ઈસુનો તાજો હમીસર પ્રસાર કરવા હરું ફિલિપ્પી શહેર મજ્યા વૈયા. એના શહેરની બહાર તો એક નદીગન એક જગ્યાએ પેર પહોંચ્યા જ્યાં મનખ પ્રાર્થના કરવા હરું ભેગા થઈ હતા. તાણ અને લુધિયા નામની બજેર મળી જે એક વેપારી હતી. એ પરમેશ્વર પેર પ્રેમ કરતી અને એની ભક્તિ કરતી હતી. પરમેશ્વરે લુધિયાનું મન ખોલ દીધું કેમ કે એ ઈસુના તાજા હમીસા રીપેર વિશ્વાસ કરતી હતી અને એને એના કુટુંબે બપ્તિસ્મા લીધું. એને પાવલુસ અને સિલાસને પોતાને ઘેરમાં રહેવાનું નિમંત્રણ આપ્યું. એટલે હરું વૈયા એના કુટુંબ હાથે રહ્યા. પાવલુસ અને સિલાસ મોટા ભાગે યહૂદી મનખને પ્રાર્થના કરવાની જગ્યાએ પેર મળે કરતા હતા. દરરોજ જ્યારે વૈયા ત્યાં જતા હતા ત્યારે ત્યાં ભૂતથી પીડાથી એક સૂરી એનાની વાહેડ ફરી કરતી હતી. એના ભૂતની મદદ થકી વૈયે મનખને એનાનું ભવિષ્ય વતાડી કરતી હતી. એનાથી વૈયે એક ભવિષ્ય કેવા વળીના રૂપમાં પોતાના માલિક હરું ઘણું ધન કમાતી હતી. જ્યારે વૈયા જતા હતા ત્યારે દાસી સિસાઈ રહેતી ઈયા માણસ પરમ પ્રધાન પરમેશ્વરના સેવક હે. વૈયા તમને તારણ મેળવવાનો રસ્તો વતાડી રહ્યા હે. આ પ્રમાણે વૈયે દરરોજ કરીને કરતી હતી. એટલે હરું પાવલુસ પરેશાન થઈ ગયો. છેલ્લે એક દાડો સુરજી સિસાવાનું શરૂ કર્યું તે પાવલુસે એનેમાં રહેલા ભૂતને કીધું ઈસુના નામમાં એનેમાં બહાર તો નીકળે જા. એને જ ટાઈમમાં ભૂતે એને છોડ દીધી. એને સૂરીના માલિક ઘણા ગુસ્સે થયા. વૈયા સમજી ગયા કે ભૂત વગર સૂરી મનખનું ભવિષ્ય વતાડી શકે નહીં. એનો મતલબ ઈયો હે કે વૈયા મનખનું ભવિષ્ય વતાડે નહીં અને એટલે હરું મનખણ એના માલિકને પૈસા આલે નહીં. એટલે હરું સૂરીના માલિક પાવલુસ અને સિલાસને રોમન અધિકારીઓકન લઈ ગયા. એનાવે એને માર્યા અને જેલમાં પૂર દીધા. એનાવે પાવલુસ અને સિલાસને જેલમાં એકદમ મયવાળા કમરામાં નાખ્યા જ્યાં બધ કરતા વધારે સૈનિક હતા અને ત્યાં તક કે એના પોગ મોટા લાકડામાં જકડી દીધા. તે હુદા અડધી રાતે વૈયા પરમેશ્વરની સ્તુતિનું ભજન ગાઈ રહ્યા હતા. અપશુકનું ત્યાં એક મોટો ભૂકંપ આવ્યું અને જેલના બધા દરવાજા ખુલી ગયા અને બધા કેદીની હકોળે તૂટી ગઈ. તર જેલનો ચોકીદાર જાગી ગયો અને જ્યારે એને બાળ્યું કે જેલના દરવાજા ખોલેલા હે, વૈયો ઘણો સમકી ગયો કે એના નાહી છૂટવાને લીધે રોમી અધિકારી એને માર દડે. એટલે હરું વૈયો પોતાને માર દડવા હારું તૈયાર થઈ ગયો. પણ પાવલુસે એને બાળ્યો અને જોરથી સિસાઈને કીધું થોભી જા, પોતે પોતાને કંઈ ઘાયલ નહીં કરે, આમાં બધા આ હે. જેલનો ચોકીદાર ફફડતો જઈને પાવલુસ અને સિલાસ કન આવ્યો અને પૂછ્યું હું તારણ મેળવવા હરું હું કરું. પાવલુસે જવાબ આપ્યો અગર તું પ્રભુ ઈસુ મસીહ પર વિશ્વાસ કરે હે તો તું અને તારા ઘેરને બધ મનખ તારણ મેળવ હે. ત્યારે જેલનો ચોકીદાર પાવલુસ અને સિલાસને પોતાને ઘેર લીધો અને એના ઘા ધોયા. પાવલુસે જેલના ચોકીદારના ઘેરના બધ મનખને ઈસુનો તાજો હમીસર સંભળાયો. જેલના ચોકીદારે એના પૂરા કુટુંબે ઈસુ પર વિશ્વાસ કર્યો. એટલે હરું પાવલુસ અને સિલાસે એને બપ્તિસ્મા આપ્યું. ત્યારે ચોકીદારે એને ખાવાનું ખવાડ્યું અને એને એક હાથે મળીને આનંદ મનાવ્યો. બીજે દાડે શહેરના અધિકારીઓએ પાવલુસે અને સિલાસને છોડી દીધા અને એને આજ્ઞા આપી કે તમે ફિલિપ્પી શહેરને છોડ દો. ત્યારે પાવલુસ અને સિલાસ લુધિયા નામની બજારને અને કેતરક બીજા દોસ્તદારની મુલાકાત પછી એને શહેર છોડી દીધો. ત્યાં ઈસુનો તાજો હમીસર ફેલાતો ગયો અને મસીહ જૂથ વધતું જ ગયું. પાવલુસ અને બીજા ઘણા મસીહ અગુઓએ ઈસુના બારામાં તાજો હમીસાર પ્રસાર કરવા અને શિક્ષણ આલવા હારું ઘણા શહેરનો પ્રવાસ કર્યો. એનાવે મંડળીનો વિશ્વાસી મનખને ઉત્તેજન આલવા અને શિક્ષણ આલવા હારું ઘણા કાગળો લખ્યા. એનામાં કેટલાક કાગળ જ બાઇબલની સોંપણી બની ગઈ.